કદમ હો અસ્થિર એને રસ્તો કદી જડતો નથી અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું ધર્મેન્દ્ર બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક બહુ મહત્ત્વના વિષયની ચર્ચા કરવાના છીએ અને એ છે ગણિત આઈ થિંક આપણે બધા જાણીએ છીએ કે ગણિતનું કેટલું મહત્ત્વ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં રહેલું છે દરેક પરીક્ષાની અંદર ગણિતની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે અને ગણિતની અંદર આપણે આમ તો ઘણા બધા ટૉપિક ડિસ્કસ કરવાના હોય છે તો મિત્રો આજે આપણે શરૂઆત કરીશું એક બહુ મહત્ત્વનો અને લગભગ તમામ પરીક્ષાઓમાં પૂછાતો ટૉપિક એ છે સરેરાશ મિત્રો આને આપણે સરેરાશ પણ કહી શકીએ સરાસરી પણ કહી શકીએ મધ્યક પણ કહી શકીએ અને ઇંગ્લિશમાં આપણે એને એવરેજ અથવા તો મીન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ તો આજે આપણે સૌથી પહેલાં તો એની એક બેઝિક મેથડથી શરૂઆત કરીશું મિત્રો આપણે આ પ્લેટફોર્મની અંદર જે કંઈ મેથ્સની ચર્ચા કરવાની છે તો પૂરેપૂરું ડેફ્થમાં દરેક વિષય વસ્તુને સમજવાનો ભરપૂર આપણે પ્રયત્ન કરીશું તો શરૂઆત આપણે એના બેઝિક કન્સેપ્ટથી કરીએ સરેરાશની અંદર સૌથી પહેલાં તો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ આ રીતની ક્વેશ્ચન છે આ રીતનો રકમ છે દાખલા તરીકે કે ભાઈ પાંત્રીસ છે એકતાલીસ છે સુડતાલીસ છે ત્રેપન છે ઓગણસાઠ છે પાંસઠ છે એકોતેર છે અને સત્યોતેર છે અને આપણે આની સરેરાશ શોધવાની છે તો આઈ થિંક સો આપણે બધા જ જાણીએ છીએ કે સરેરાશનું આપણે જો અગર વાત કરવી હોય સરેરાશ શોધવી હોય તો સરેરાશની એક સિમ્પલ ફોર્મ્યુલા છે સરેરાશ બરાબર અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા એટલે કે મારે શું કરવાનું છે બધા જ અવલોકનોનો સરવાળો કરવાનો છે અને પછી એને ટોટલ સંખ્યા વડે ભાગી નાખવાના છે તો સૌથી પહેલાં અહીંયા પાંત્રીસ છે આ એકતાલીસ છે આ સુડતાલીસ છે આ ત્રેપન છે આ ઓગણસાઇ છે આ પાસઠ છે આ એકોતેર છે અને આ સત્યોતેર છે તો મારે સૌપ્રથમ તો આ બધા જ પદોનો આ બધી જ સંખ્યાઓનો સરવાળો કરવો પડશે તો હું આનો સરવાળો કરું છું કે ભાઈ પાંચને એક છ ને સાત તેર ને ત્રણ સોળને નવ પચીસને પાંચ ત્રીસને એકત્રીસને સાત આડત્રીસ અહીંયા આવશે ત્રણ ત્રણ ને ત્રણ છ ને ચાર દસ ને ચાર ચૌદ ને પાંચ ઓગણીસને પાંચ ચોવીસને છ ત્રીસને સાત સાડત્રીસને સાત ચુમ્માલીસ એટલે કે ચારસો ને અડતાલીસ મારો સરવાળો આવ્યો એટલે કે મેં અહીંયા ચારસો ને અડતાલીસ લખ્યા બધા જ અવલોકનનો સરવાળો હવે એને ટોટલ સંખ્યા વડે આપણે ભાગવાના છે તો ટોટલ સંખ્યા કાઉન્ટ કરીએ તો ત્રણ ને ત્રણ છ ને બે આઠ સંખ્યાઓ છે એટલે કે મારે આને આઠ વડે ભાગાકાર કરવાનો છે તો હવે સીધી વાત છે હું ચારસો અડતાલીસ ભાગ્યા આઠ કરીશ એટલે મને મારો જવાબ આસાનીથી મળી જશે તો અહીંયા આઠ પાંચ ચાલીસ થશે એટલે અહીંયા વધશે ચાર અને હવે આઠ છ અડતાલીસ એટલે કે મને મારો જવાબ મળી ગયો એ કેટલો છે છપ્પન ફિફ્ટી સિક્સ આપણો જવાબ થાય તો મિત્રો આ તો થઈ ટ્રેડિશનલ મેથડ કે જે આપણે વર્ષોથી આ જોતા આવીએ છીએ કે જે જેના થકી આપણે ક્વેશ્ચન્સ કરતા હોઈએ છીએ સરેરાશ એટલે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા પણ આપણે આપણી જાતને પૂછીએ કે શું સ્પર્ધાત્મક પરીક્ષામાં આવો કોઈ પ્રશ્ન હોય તો આપણે આ રીતે સરવાળો કરીને અને પછી છેલ્લે ભાગાકાર કરીને શું આસાનીથી કરી શકીએ ખરા શું સમય મર્યાદામાં આ જવાબ મારો આવી રીતે આવી શકે ખરો અને એનાથી પણ વિશેષ કે એક્યુરેસી જેટલી જરૂરી છે એટલી જ જરૂરી આપણે સ્પીડ પણ છે આ બંને વસ્તુ પરફેક્ટલી થવી જરૂરી છે તો શું આ વસ્તુ આ રીતે આપણે પરીક્ષામાં કરવા જઈએ તો પોસિબલ છે અફકોર્સ નોટ તો આપણે આવો આની અંદર ખરેખર કોઈ સમય નથી બગાડવાનો આપણે અત્યાર સુધી ભલે આપણે આવું કરતા હોઈએ પણ વાસ્તવમાં આ પ્રશ્નને જો જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ તો આની અંદર આપણને એક સરસ મજાની હિન્ટ મળી રહી છે ક્વેશ્ચનને ધ્યાનથી જુઓ મિત્રો ક્વેશ્ચનની અંદર તમને પાંત્રીસ દેખાઈ રહ્યા છે એકતાલીસ દેખાઈ રહ્યા છે સુડતાલીસ દેખાઈ રહ્યા છે મતલબ કે દરેક પદ વચ્ચે છ છનો ગેપ દેખાઈ રહ્યો છે પાંત્રીસને છ ને છ સુડતાલીસને છ ત્રેપનને છ ઓગણસાઠને છે પાંસઠ ને છ એકોતેર ને છ સત્્યોતેર એટલે કે દરેક પદ વચ્ચેનો ગેપ સરખો છે તો અહીંથી એક વાતને હંડ્રેડ પર્સન્ટ મગજમાં ઉતારી લેશું કે જ્યારે દરેક પદ વચ્ચેનો ગેપ સરખો હોય ત્યારે બહુ બધી મહેનત કરવાની જરૂર નથી માત્ર ને માત્ર માત્ર ને માત્ર પ્રથમ પદ છે પાંત્રીસ અને અંતિમ પદ છે સત્યોતેર માત્ર હું આ બે પદોનો સરવાળો કરીશ અને હા આપણે આનો સરવાળો ધારીએ તો મૌખિક પણ થઈ શકે છે જેમ કે સિત્તેર અને ત્રીસનો સરવાળો કરો એટલે સો થાય અને સાત અને પાંચનો સરવાળો કરો એટલે બાર થાય એટલે કે સરવાળો થયો ટોટલ એકસો બાર આ એકસો બારના અડધા કરો એટલે મારો જવાબ આવે છ આ મારો જવાબ થયો દેટ સીટ દાખલો પૂરો થઈ ગયો કોઈપણ પ્રકારની મહેનત કર્યા વગર કોઈપણ પ્રકારનું હાર્ડવર્ક કર્યા વગર સ્માર્ટલી આ પ્રશ્નોનો જવાબ આપણને આસાનીથી મળી ગયો હા આના માટે નિશ્ચિતપણે દરેક પદ વચ્ચે ગેપ સરખો હોવો અનિવાર્ય છે તો જોઈએ કે કદાચ મારે આને એક્સપ્લેન કરવો હોય તો હું કઈ રીતે લખી શકું તો સરેરાશ બરાબર પ્રથમ પદ છે મારું પાંત્રીસ અંતિમ પદ છે સિત્યોતેર અને એના અડધા કરવાના છે અડધા એટલે ગાણિતિક ભાષામાં કહીએ તો ડિવાઈડ બાય ટુ કરવાના છે એટલે કે આનો સરવાળો કરીએ તો એ સરવાળો આવશે એકસો બાર અને એના અડધા કરીએ એટલે કે મારો જવાબ મળશે છપ્પન ધેટ સીટ વિધિન વિધિન ટેન સેકન્ડ મારા ક્વેશ્ચનનો જવાબ આવી જશે તો આઈ થિંક હવે ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે દરેક પદ વચ્ચેનો ગેપ સરખો હોય તો આસાનીથી પ્રથમ અને અંતિમ પદનો સરવાળો કરી અને માત્ર એના અડધા કરવાના છે એટલે મને મારો જવાબ મળી જશે નવા પ્રશ્નની વાત કરીએ મિત્રો તો નવા પ્રશ્નની અંદર પણ જરા ધ્યાનથી સમજીએ કે આની અંદર આપણને જોવા મળે છે કે ભાઈ આની અંદર છ છનો ગેપ હતો પણ મેં એવું નથી કહ્યું કે દરેક વચ્ચે છનો ગેપ હોવો જોઈએ ગેપ સરખો હોવો અનિવાર્ય છે તો નવો પ્રશ્ન ધ્યાનથી જુઓ અહીંયા લખ્યા છે બાવીસ સત્યાવીસ બત્રીસ સાડત્રીસ બેતાલીસ સુડતાલીસ અને બાવન મતલબ કે અહીંયા પાંચનો ગેપ છે દરેક પદ વચ્ચે પાંચનો ગેપ દેખાઈ રહ્યો છે તો ફરી એક વખત એ જ વાત હું રિપીટ કરીશ સરેરાશ બરાબર અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા આવી કંઈક ફોર્મ્યુલા આપણે ભણતા આવીએ છીએ અને મિત્રો મેથ્સ ગણિત એટલે આપણે બધા જાણીએ છીએ સૂત્રનો ખજાનો અઢળક સૂત્રોનો આપણે એની અંદર ઉપયોગ કરવો પડતો હોય છે પણ જો ખરેખર ગણિતને સારી રીતે સહજ રીતે અને સરળ રીતે ભણવું હોય ને તો સૂત્રની મદદ લેવાનું બંધ કરી દઈએ કારણ કે સૂત્રની મદદથી ગણિતને ક્યારેય સરળતાથી કરી શકાતું હોતું નથી આપ સૌ જાણો છો કે સૂત્રની મદદથી કેવી સમસ્યાઓ ઉદભવતી હોય છે કે જ્યારે પેપરમાં પ્રશ્ન સામે આવે છે તો સૌથી પહેલી સમસ્યા તો એ ઉદ્દભવે છે કે કયું સૂત્ર લો કારણ કે ઘણા બધા ફોર્મ્યુલા છે ઘણા બધા સૂત્રો છે કયું સૂત્ર લો અથવા તો અગર કોઈક સૂત્રની મદદથી દાખલાઓ જ્યારે આપણે ગણતા હોઈએ છીએ ત્યારે માંડ માંડ કરીને આપણો જવાબ આવતો હોય તો એ જવાબ ખરેખર બહુ મહેનતથી લાવવા છતાંય ઘણી વખત એવું બને છે કે ઓપ્શનમાં જ નથી હોતો હા આવું એટલા માટે થાય છે મિત્રો કે આપણે આવું નવા સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ અને એનાથી પણ વિશેષ નવી નવી શોર્ટ ટ્રિક્સનો ઉપયોગ કરીએ છીએ નવા નવા શોર્ટ ફોર્મ્યુલા જે આપણે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાથી મળતા હોય છે આવી બધી શોર્ટ ટ્રીક અને શોર્ટ ફોર્મ્યુલા લીધે આપણે ક્યાંક ને ક્યાંક દુવિધાઓમાં મુકાતા હોઈએ છીએ અને મેથ્સ જેવો જે ખરેખર આપણો બધાનો ફેવરિટ સબ્જેક્ટ હોવો જોઈએ એ ખરેખર એ સબ્જેક્ટ આપણા માટે માથાનો દુખાવો બની જતો હોય છે એની પાછળનું કારણ મેં તમને કહ્યું હોય અવનવા સૂત્રો અવનવી શોર્ટ ટ્રીક પણ યાદ રાખો મિત્રો ગણિતને ખરેખર જો આત્મસાત કરવું હોય ખૂબ સારી રીતે એના માર્ક્સને કવર કરવા હોય તો તમારા તમારે એક જ વસ્તુ કરવાની છે અને એ છે કન્સેપ્ટ ક્લિયર કરો ઓનલી કન્સેપ્ટ જો એક વખત જે તે વિષય વસ્તુના કન્સેપ્ટને તમે સારી રીતે સમજી લેશો તો તમારે ક્યારેય કોઈ સૂત્રની કે કોઈ શોર્ટ ટ્રીકની જરૂર નહીં રહે જેમ મેં અહીંયા તમને કહ્યું કે દરેક પદ વચ્ચેનો ગેપ સરખો છે તો વાત પૂરી થઈ ગઈ કે ગેપ પછી છનો હોય કે પાંચનો હોય કે સાતનો હોય કે બેનો હોય કે દસનો ગેપ હોય મેથડ એક જ રહેશે પ્રથમ અને અંતિમ પદનો સરવાળો અને એના ભાગ્યા બે હા અચૂક તમને મનમાં એવી દુવિધા થઈ રહી હશે કે સર આ તો ગેપ સરખો છે ગેપ સરખો ન હોય તો શું અથવા તો એવો પણ મનમાં પ્રશ્ન ઉદભવી રહ્યો હશે કે સર ગેપ સરખો હોય એવું થોડી એક્ઝામમાં પૂછાય તો મિત્રો બહુ સ્પષ્ટ કહી દઉં હવેની જે બદલાતી પરીક્ષા પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ અનુસાર જેમ દરેક સબ્જેક્ટની અંદર વિધાનવાળા પ્રશ્નોની શરૂઆત થઈ ચૂકી છે તો ઓફકોર્સ મેથ્સમાં પણ આવા વિધાનવાળા પ્રશ્નો આવી જ શકે અને આવા વિધાનવાળા પ્રશ્નોમાં જ્યારે મારે બહુ ટૂંકમાં ગણતરી કરવાની હોય ત્યારે આવા ગેપ સરખા હોય એવા અઢળક પ્રશ્નો આપણને જોવા મળી શકે અને હા એ પણ કહી દઉં ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી ઇવન જીપીએસસી ક્લાસ વન ટુ એ પણ આવા ગેપ સરખા હોય એવા પ્રશ્નો અનેકવાર પૂછેલા છે એમાં કોઈ એક્ઝામ બાકાત નથી એ પી એમજીવીસીએલ એમ જી પરીક્ષા હોય વિદ્યુત સહાયકની કે પછી આપણી કોઈ પણ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોય દરેક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક આ રીતના પ્રશ્નો આપણે જોવા મળતા હોય છે હા ગેપ સરખો ન હોય તો શું કરીશું મિત્રો એ આપણે હજી આગળ ભણવાના છે હજુ આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે તો આજે આપણે પહેલાં પહેલાં ટોપિકથી શરૂઆત કરી છે તો જોઈ લઈએ પહેલાં કે ગેપ સરખો હોય તો શું કરી શકાય કારણ કે ગેપ સરખો હોય એવી અઢળક બાબતો છે જેને સારી રીતે પહેલાં સમજવી પડશે તો જોઈએ નવો પ્રશ્ન કે ફરી એક વખત પાંચનો ગેપ દેખાઈ રહ્યો છે તો મેં કહ્યું એમ હું બધાનો સરવાળો કરીને ખોટી મહેનત નહીં કરું કારણ કે આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે બધાનો સરવાળો માનતા હોઈએ છીએ એક્ઝામમાં વાસ્તવમાં ત્યારે હકીકત કંઈક એવી બનતી હોય છે કે સરવાળો એક વખત કરી લીધા પછી પણ આપણને અંદરથી વિશ્વાસ તો હોતો જ નથી આપણે બીજી વખત સરવાળો ચેક કરવો જ પડે છે અને બીજી વખત સરવાળો ચેક કરીએ ત્યારે આઘાત એ વાતનો લાગે કે પહેલી વખતે સરવાળો કંઈક અલગ આવ્યો હોય બીજી વખતે સરવાળો કંઈક અલગ આવે એટલે ત્રીજી વખત મારે સરવાળો કરવો જ પડે ત્યાં સુધીમાં ઘણો બધો સમય ઓલરેડી જતો રહ્યો હોય તો મિત્રો અહીંયા ગેપ સરખો છે તો માત્ર પ્રથમ પદ છે બાવીસ અંતિમ પદ છે બાવન માત્ર મારે આ બેનો જ સરવાળો કરવાનો છે બાવીસ અને બાવનનો સરવાળો અને એના ડિવાઈડ બાય ટુ કરવાના છે તો આઈ થિંક આનો સરવાળો સિમ્પલી થઈ જાય પચાસ અને વીસ એટલે સિત્તેર અને બે ને બે એટલે ચાર એટલે કે સેવન્ટી ફોર થયા એના ડિવાઈડ બાય ટુ ડિવાઈડ બાય ટુનો મિનિંગ એક જ થાય કે એના અડધા કરવાના અને હું માનું છું ત્યાં સુધી સેવન્ટી ફોરના અડધા આપણે મોખી કરી જ શકીએ સિત્તેરના અડધા પાંત્રીસ થાય ચારના અડધા બે થાય બધી જગ્યાએ ગણતરીઓ કરવી રિક્વાયર્ડ નથી અમુક ગણતરીઓ તમે મૌખિક પણ કરી શકો છો તો અહીંયા મારો જવાબ આવશે થર્ટી સેવન જે આપણો ફાઇનલ આન્સર છે તો કોઈપણ પ્રકારની મહેનત કર્યા વગર કોઈપણ પ્રકારની હાર્ડવર્ક કર્યા વગર આપણે આસાનીથી આનો જવાબ લઈ આવી શકીએ છીએ તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે દરેક પદ વચ્ચેનો ગેપ સરખો હોય ત્યારે માત્ર પ્રથમ અને અંતિમ પદનો સરવાળો કરી અને એના અડધા આપણે કરીશું અહીંયા એક વાત બીજી પણ ઉમેરી દઉં એને પણ જરા ધ્યાને લેજો જે તમારા કામની ખરી મિત્રો જરા દરેક પદ વચ્ચેનો ગેપ સરખો હોય તો પ્રથમ અને અંતિમ પદનો સરવાળો તો નિશ્ચિતપણે થઈ શકે પણ એક બીજી વાત પણ મગજમાં રાખીશું કે જ્યારે ગેપ સરખો હોય ત્યારે સરેરાશ હંમેશા મધ્યમાં હોય સરેરાશ હંમેશા વચ્ચે હોય જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે કુલ મળીને ત્રણ ને ત્રણ છ ને એક સાત અવલોકન છે દરેક વચ્ચેનો ગેપ સરખો છે સ્પષ્ટ દેખાય છે તો આમાં બરાબર મિડલમાં આવતી હોય મધ્યમાં આવતી હોય સેન્ટરમાં આવતી હોય એવી સંખ્યા કઈ છે તો અફકોર્સ એ થર્ટી સેવન છે જે મારો ડાયરેક્ટ આન્સર છે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કર્યા વગર મારો જવાબ મને મળે છે હા હવે તમે નિશ્ચિતપણે પ્રશ્ન કરશો કે સર આગળના પ્રશ્નમાં તો એવું નહોતું થયેલું તો સ્પષ્ટતા કરી દઉં કે આગળના પ્રશ્નમાં પણ ગેપ સરખો છે તો સરેરાશને વચ્ચે આવવું જ પડે એમાં શંકાને કોઈ સ્થાન નથી જેમ કે અહીંયા એકચ્યુઅલમાં આઠ પદ છે તો સ્પષ્ટ છે કે મધ્યમાં આને તો ન કહી શકાય કારણ કે તો આ બાજુ ત્રણ અને પહેલી બાજુ ચાર થઈ જાય છે હા તો કદાચ આપણે એમ થાય કે આને મધ્યમાં લઈએ તો શું કહી શકાય એને પણ ન કહી શકાય કારણ કે આ બાજુ ત્રણ છે ને આ બાજુ ચાર અવલોકન થઈ જાય છે મતલબ કે અહીંયા સેન્ટરમાં નથી ત્રેપન નથી ઓગણસાઠ પણ એક વાત નક્કી છે જે હમણાં જ આપણે ડિસ્કસ કરી કે અગર ગેપ સરખો હોય એટલે સરેરાશને વચ્ચે આવવું પડે આવવું પડે ને આવવું જ પડે કોઈ પણ સંજોગોમાં સરેરાશ વચ્ચે જ હોય તો મિત્રો વચ્ચે મતલબ આ બંનેની વચ્ચે ત્રેપન અને ઓગણસાઠની વચ્ચે આપણી સરેરાશ મળશે અને ત્રેપન અને ઓગણસાઠની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ સમાવિષ્ટ છે તો ચોપ્પન છે પંચાવન છે છપ્પન છે સત્તાવન છે અને અઠ્ઠાવન છે તો હવે આઈ થિંક મારે કહેવાની જરૂર નથી આમાં બરાબર વચ્ચે કઈ સંખ્યા આવી રહી છે છપ્પન જે આપણો જવાબ છે જે આપણે જાણીએ છીએ તો આઈ થિંક સો અહીંયા એક વાત આપણે ક્લિયર કરી લીધી કે જ્યારે દરેક વચ્ચેનો ગેપ સરખો હોય પ્રથમ અને અંતિમ પદનો સરવાળો અને એના અડધા અદરવાઈઝ જો સંખ્યા સામે આપેલી છે તો મધ્યમાં રહેલી સંખ્યા છે એ મારો જવાબ થશે જેને હવે પછીથી યાદ રાખીશું થર્ડ ક્વેશ્ચન ધ્યાનથી જુઓ ત્રીજો પ્રશ્ન જે તમે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં જોયો હશે અને ખાસ કરીને આવા સવાલો વિધાન સ્વરૂપે પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે આવા સ્ટેટમેન્ટ સ્વરૂપે આવા સવાલો પૂછાઈ શકે જેમ કે લખ્યું છે કે પ્રથમ 25 ક્રમિક અયુગમાં પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ શોધો મિત્રો સૌ પ્રથમ મને એ ખબર હોવી જોઈએ કે અયુગમાં સંખ્યા એટલે એકી સંખ્યા જેને આપણે ઇંગ્લિશમાં ઓડ નંબર્સ પણ કહીએ છીએ તો અહીંયા ક્રમિક એકી સંખ્યાઓની વાત થઈ રહી છે તો લગભગ મારે કોઈને કહેવાની જરૂર નથી ભાઈ કે ક્રમિક એકી સંખ્યામાં સૌ પ્રથમ સંખ્યા એક આવશે ત્યાર પછી ત્રણ આવશે ત્યાર પછી પાંચ આવશે ત્યાર પછી સાત આવશે અને આપણે ક્રમિક અયુગમાં અથવા ક્રમિક એકી સંખ્યા અથવા તો કન્ઝેક્યુટિવ ઓડ નંબર્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ બરાબર તો આ બધી સંખ્યા છે પણ ભૂલાય નહીં મિત્રો મારે પચીસ સુધીની સંખ્યા નથી લખવાની મારે ટોટલ પચીસ એકી સંખ્યા લખવાની છે તો સૌથી પહેલાં સમજો કે તમારી બીજી એકી સંખ્યા પહેલી એકી સંખ્યા એક છે બીજી એકી સંખ્યા તમે ત્રણ લખી છે તો વાસ્તવમાં એ તમે કઈ રીતે મેળવો છો તો બીજી એકી સંખ્યા જોઈતી હોય મિત્રો તો પહેલાં બેના ડબલ કરીએ જે ચાર થાય અને એમાંથી એક ઘટાડીએ એટલે ત્રણ મળે મારે કોઈ પણ એકી સંખ્યા જોઈતી હશે તો હું પહેલાં એના ડબલ કરીશ અને પછી એમાંથી એક ઘટાડીશ દાખલા તરીકે પાંચમી એકી સંખ્યા તો હું ડબલ કરીશ દસ થશે અને એમાંથી એક ઘટાડીશ એટલે નવ મળશે પાંચમી એકી સંખ્યા નવ છે દસમી એકી સંખ્યા અફકોર્સ હું પહેલાં ડબલ કરીશ જે વીસ થશે એમાંથી એક ઘટાડીશ એટલે ઓગણીસ આવશે તો એવી જ રીતે મારે પચીસમી એકી સંખ્યા જોઈએ છે તો હું પચીસના ડબલ કરીશ જે પચાસ થશે અને એમાંથી એક ઘટાડીશ એટલે કે ઓગણપચાસ મળશે એટલે કે મારી લાસ્ટ નંબર જે મારી લાસ્ટ સંખ્યા છે એ હશે ફોર્ટી નાઇન તો આઈ થિંક શો તમને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ પ્રથમ પચીસ ક્રમિક અયુગમાં સંખ્યાને કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય કઈ રીતે લખી શકાય તો એ તમારી સામે લખી છે એક ત્રણ પાંચ સાત એમ છેલ્લામ છેલ્લી સંખ્યા આવે ઓગણપચાસ હવે મારે એની સરેરાશ શોધવાની છે તો મિત્રો હમણાં જ આપણે ડિસ્કસ થઈ કે જ્યારે દરેક પદ વચ્ચેનો ગેપ સરખો હોય તો માત્ર પ્રથમ અને અંતિમનો સરવાળો અને એના અડધા કરવાના છે તો પ્રથમ છે એક અંતિમ પછી ઓગણપચાસ આ બંનેનો સરવાળો કરો એટલે પચાસ આવે અને પચાસના અડધા કરો એટલે પચીસ આવે મારો જવાબ છે કે આની સરેરાશ જે છે એ પચીસ હોવી જોઈએ કારણ કે મારે આને રિપ્રેઝન્ટ કરવી હોય તો હું કંઈક આ રીતે લખી શકું આપો જવાબ છે હા જ્યારે ક્યારે પણ ગેપ સરખો હોય એ છ નો હોય સાત નો હોય પાંચ નો હોય કે બે નો હોય કન્સેપ્ટ આ જ થશે મિત્રો અહીંયા જે આ બધી બાબતો આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં તો એક સ્પષ્ટતા એ કરી દઉં કે વર્લ્ડ ઇન બોક્સ કેરિયર એકેડેમી જે આ બધા પ્રયત્નો કરી રહ્યું છે ખાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ એવું ઈચ્છે છે કે ભાઈ વિદ્યાર્થીઓ સુધી કંઈક સારામાં સારું પહોંચે કે જે તે વિષય વસ્તુને સારી રીતે સમજી શકે સારી રીતે શીખી શકે જેથી કરીને આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં એ ખૂબ સારી રીતે સફળતા મેળવે જે આ બધા કન્સેપ્ટ ક્લિયર કરવાથી શક્ય બનશે તો મિત્રો હું પોતે હું ધર્મેન્દ્ર બારોટ મોરબી વલ્ડિન બોક્સ જે એકેડેમી છે ત્યાંનું સંચાલન હું પોતે જ કરું છું અને અમે બધા સાથે મળીને આવું એક આખું ટીમવર્કનું આયોજન કર્યું છે કે જેમાં અમે તમારા સુધી પહોંચી શકીએ અને તમને કંઈક શ્રેષ્ઠતમ કંઈક ઉત્કૃષ્ટ કક્ષાનું કંઈક જ્ઞાન આપી શકીએ તો મિત્રો અચૂકપણે આ બધું જે કંઈ તમને મળી રહ્યું છે આ જે કંઈ તમે ભણી રહ્યા છો જોઈ રહ્યા છો શીખી રહ્યા છો આ તમારા મિત્રો સુધી પહોંચાડજો નો ડાઉટ કે આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ કે આંગળી ચિંધ્યાનું પુણ્ય છે આ એના જેવી વાત છે કે કોઈ કોઈ વ્યક્તિ સુધી પહોંચાડશો તો અચૂકપણે એને પણ આના થકી કંઈક ફાયદો થશે તો જોઈએ મિત્રો નવા પ્રશ્નની વાત કરીએ તો નવો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે જેમાં લખ્યું છે પ્રથમ વીસ ક્રમિક યુગમાં પ્રાકૃતિક સંખ્યાની તો ફરી એક વખત નવો શબ્દ આવ્યો યુગ્મ સંખ્યા તો આઈ થિંક હવે તો ખ્યાલ આવી ગયો હશે કે અયુગ્મ એટલે અગર એકી સંખ્યા થાય તો યુગ્મ એટલે બેકી સંખ્યા થાય જેને ઇંગ્લિશમાં આપણે ઈવન નંબર્સ કહીએ છીએ તો અહીંયા મારે જે કહેવાય કે વીસ ક્રમિક યુગ્મ સંખ્યા મતલબ કે કન્ઝેક્યુટિવ ઇવન નંબર્સ મારે લેવાના છે તો એની અંદર વીસ સંખ્યા મારે જોઈએ છે તો ઓફકોર્સ પહેલી સંખ્યા બે આવે બીજી સંખ્યા ચાર આવે ત્રીજી સંખ્યા છ આવે તો આશા રાખું છું કે અયુગ્મવાળી વાત તમે ભૂલી નહીં ગયા હોય કે અયુગ્મમાં આપણે ડબલ કરી અને એક બાદ કરતા હતા તો યુગ્મમાં માત્ર ડબલ કરીશું પ્રથમ સંખ્યા પ્રથમ બેકી સંખ્યા બે થાય બીજી બેકી સંખ્યા ચાર થાય તો ઓફકોર્સ વીસમી બેકી સંખ્યા ચાલીસ જ થવાની તો આની અંતિમ સંખ્યા આવશે એ ચાલીસ છે ભૂલાય નહીં અહીંયા વીસ સુધીની નથી કહ્યું વીસ બેકી સંખ્યા લખવાની છે તો વીસમી બેકી સંખ્યા ચાલીસ થાય તો ફરી એક વખત ગેપ અહીંયા પણ સરખો જ દેખાઈ રહ્યો છે જે બેનો ગેપ છે તો મારે પહેલાં અને અંતિમ પદનો સરવાળો કરવાનો છે તો આ બંનેનો સરવાળો કરીએ તો ફોર્ટી ટુ આવે અને ફોર્ટી ટુના અડધા કરીએ એટલે ટ્વેન્ટી વન એકવીસ મારો જવાબ આવશે છતાંય આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરી દઈએ કે સરેરાશ બરાબર પ્રથમ પદ પ્લસ અંતિમ પદ અને એના અડધા એટલે કે બેતાલીસના અડધા કરો એટલે મારો જવાબ આવશે એકવીસ જે આપણો જવાબ છે મિત્રો એક વાત અહીંયા ખાસ ઉમેરું છું કે ઘણી વખત આપણે કોઈને કોઈ જગ્યાએ અમુક પ્રકારની શોર્ટ ફોર્મ્યુલા પણ ઘણીવાર જોતા હોઈએ છીએ તમારામાંના કદાચ પાંચ મિત્રો આવું ક્યાંક ને ક્યાંક જોયેલું હશે કે જ્યારે યુગમાં સંખ્યા કહ્યું હોય ત્યારે એન પ્લસ વન લેવાના જ્યારે યુગમાં અયુગમાં સંખ્યા કહ્યું હોય ત્યારે એન લેવાના મિત્રો બહુ સ્પષ્ટ ભાષામાં કહું છું આવી શોર્ટકટ ફોર્મ્યુલાઓ જ્યારે જોઈએ ત્યારે બહુ આનંદ આવતો હોય છે ત્યારે આપણને ખરેખર આનંદ આવતો હોય છે કે આપણે એમાં કંઈ નહીં કરવાનું યુગમાં હોય એટલે પ્લસ વન કરી દેવાના વીસમાં પ્લસ એક કરો એટલે એકવીસ જવાબ આવે અને અયુગમાં હોય અયુગમાં હોય ત્યારે ખાલી એન લેવાનો એટલે કે જેટલી સંખ્યા છે એ પચીસની પચીસ જ રહેવા દેવાની આ જોઈએ ત્યારે આનંદ જ આવે છે પણ વાસ્તવિકતા કંઈક અલગ છે કારણ કે તમારી સામે ઓપ્શન્સ લખેલા જ છે તમને એના ઉપરથી એ જ સમજાવવા માગું છું કે જ્યારે આવો કોઈ સવાલ સામે આવે કે ભાઈ પ્રથમ વીસ ક્રમિક યુગમાં પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ શોધો ત્યારે મિત્રો ઓપ્શન આવા જ કંઈક હોય એક જગ્યાએ એવું આવે છે કે એન લેવાના છે એક જગ્યાએ એવું આવે છે કે એનમાં એક ઉમેરવાનો છે તો અહીંયા થોડીક દુવિધાઓ હોય છે ઘણી વખત સ્ટુડન્ટને કે જ્યારે આવી કંઈક સમસ્યા આવે ત્યારે મૂંઝવણ એ વાતની હોય જ્યારે ભણ્યા હોય ત્યારે તો યાદ જ હોય પણ પછી શોર્ટકટ ફોર્મ્યુલાઓમાં મૂંઝવણ એ વાતની હોય કે વીસમાં એન લેવાનું કે એન પ્લસ વન લેવાનું જો હું એન લઉં તો વીસ જવાબ આવે એન પ્લસ વન લઉં તો એકવીસ જવાબ આવે તો હું એ જ કહેવા માગું છું આવી માથાકૂટમાં શા માટે પડીએ ભાઈ નવી નવી ફોર્મ્યુલા નવી નવી શોર્ટકટ્સ હંમેશા દુઃખી જ કરતી આવે છે એટલે એના કરતાં બેટર છે આપણે એના કન્સેપ્ટને સમજીએ સંખ્યા ચાહે યુગ્મ હોય ચાહે અયુગ્મ હોય ચાહે માત્ર પ્રાકૃતિક કહી હોય કે ચાહે પાંચનો ગેપ હોય કે ચાહે સાતનો ગેપ હોય એક જ કન્સેપ્ટ એક જ મેથડ એક જ રીત માત્ર માત્ર પ્રથમ અને અંતિમ પદનો સરવાળો કરી અને એના અડધા કરીશું ધેટ્સ ઇટ બીજું આપણે કાંઈ જ યાદ નથી રાખવું બીજું આપણે કંઈ પાકું નથી કરવું તો યાદ રાખીશું કે આપણે આને આટલો સહજ રીતે કરી શકીએ છીએ જે આપણે જોયું હવે એક વચ્ચે એક વાત એ કરીએ કે ભાઈ વર્લ્ડિંગ બોક્સ મોરબી આની અંદર આપણે એક જનરલ બેચનો ટૂંક સમયમાં પ્રારંભ થઈ રહ્યો છે જેની અંદર ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આપણે વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે મિત્રો અઢાર ચાર અઢારમી એપ્રિલ બે હજાર બાવીસ સોમવારથી આ બેચની શરૂઆત થાય છે અને એમાં બપોરે બે વાગ્યાનો સમય છે જનરલ બેચનો સમય બેથી સાડા છનો છે પણ જે ડેમો લેક્ચર્સ છે ત્રણ દિવસ ફ્રી ડેમો લેક્ચર્સ છે એમાં સમય બેથી ચારનો હશે મિત્રો લગભગ મારે કોઈને યાદ અપાવવાની જરૂર નથી કે વલ્ડિન બોક્સ કેરિયર એકેડમી એટલે ગુજરાતની અંદર સૌથી વધુ પરિણામ આપતી એક વિશ્વસનીય સંસ્થા છે તો આવું જ એક સેન્ટર આપણા મોરબીની અંદર પણ શરૂ થયેલું છે તો અચૂક જે કોઈ મિત્રોએ જનરલ બેચની અંદર એડમિશન લેવાનું હોય કે જેના થકી આવનારા સમયની અંદર તલાટી મંત્રી હોય કે જુનિયર ક્લાર્કની એક્ઝામ હોય કે મુખ્ય સવિકાની પરીક્ષા હોય કે આવનારા સમયમાં કોઈ પણ એક્ઝામ હોય એની તૈયારીના ભાગરૂપે આપ અચૂકપણે આ ડેમો લેક્ચર અટેન્ડ કરી શકો છો જે સંપૂર્ણપણે ફ્રીમાં છે તારીખ નોંધી લેજો મિત્રો તારીખ છે અઢારમી એપ્રિલ વાર છે સોમવાર સમય છે બપોરે બે વાગ્યાનો પણ હા અચૂક વોટ્સએપ દ્વારા વોટ્સએપ દ્વારા આપે રજીસ્ટ્રેશન કરાવવું પડશે ડેમો લેક્ચર માટે અને એના નંબર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તો ભણીએ આગળ મિત્રો નવા કન્સેપ્ટની વાત કરીએ તો નવો કન્સેપ્ટ તમને દેખાઈ રહ્યો છે કે ભાઈ પ્રથમ પાંત્રીસ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ શોધો ફરી એક પ્રશ્ન થયો કે સર આમાં યુગ્મક કે અયુગમાં લખતા ભૂલાઈ ગયું છે નહીં મિત્રો ભૂલાઈ નથી ગયું નથી જ લખ્યું એક્ચુલી અહીંયા માત્ર ક્રમિક પ્રાકૃતિક સંખ્યા કહે છે પ્રાકૃતિક સંખ્યા જેને ઇંગ્લિશમાં આપણે નેચરલ નંબર્સ પણ કહીએ છીએ તો મારે અહીંયા ક્રમિક પ્રાકૃતિક સંખ્યા લેવાની છે નહીં યુગમાં કે નહીં અયુગમાં એટલે કે અયુગ્મ સંખ્યામાં આપણે એક એક છોડીને એક એક લેતા હતા યુગ્મમાં એક એક છોડીને એક એક લેતા હતા જ્યારે આમાં બધી સળંગ સંખ્યા લખવાની છે એટલે કે પહેલી સંખ્યા આવે એક પછી બે પછી ત્રણ પછી ચાર એમ છેલ્લી સંખ્યા આવશે પાંત્રીસ મિત્રો ભૂલાય નહીં આમાં ડબલ નથી કરવાના યુગ્મ સંખ્યા જોઈતી હોય તો ડબલ કરીશું અયુગ્મ સંખ્યા જોઈતી હોય તો ડબલ કરીને એક બાદ કરીશું જેમ કે પચીસમી અયુગ્મ સંખ્યા તો એ પચાસ ના થાય ઓગણપચાસ થાય પણ પચીસમી યુગ્મ સંખ્યા કહે તો તો એ પચાસ થાય અને પચીસમી પ્રાકૃતિક સંખ્યા કહે તો તો એ પચીસ પોતે જ થાય તો યાદ રાખીશું આ વાતને તો હવે અહીંયા હું અગર ગેપની ચકાસણી કરું તો મિત્રો આમાં ગેપ તો એક એકનો જ છે ગેપ તો સરખો જ છે મતલબ મારી વાત જે છે જે દરેક જગ્યાએ લાગુ પડેલી એ અહીંયા પણ લાગુ પડશે જ માત્ર પ્રથમ અને અંતિમ પદનો સરવાળો કરી અને એના અડધા કરવાના છે તો આ બંનેનો સરવાળો છત્રીસ થાય અને એના અડધા કરું એટલે મારો જવાબ આવે અઢાર તો આઈ થિંક સો મારે કંઈ લખવાની જરૂર નથી રહી વાત શોર્ટ ફોર્મ્યુલાની તો મિત્રો જ્યારે પ્રાકૃતિક સંખ્યા આવે ત્યારે ન તો એન આવે ન તો એન પ્લસ વન આવે ફરી પાછી આમાં કંઈક નવી ફોર્મ્યુલા આવે તો આવી વસ્તુ આપણે કરવાની નથી કારણ કે આનાથી માત્ર ને માત્ર આપણે દુવિધાઓ જ ઉત્પન્ન થાય છે અને આપણે અવનવા સૂત્રોને લીધે મૂંઝવણમાં મૂકાતા હોઈએ છીએ કે ક્યારે કઈ શોર્ટ ફોર્મ્યુલા લવ નહીં ગમે એટલો ગેપ સરખો હોય એટલે એક જ લોજિક પ્રથમ અને અંતિમ પદનો સરવાળો જેમ કે તમને આ નેક્સ્ટ ક્વેશ્ચન સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે કે એકથી સો સુધીની સાત વડે વિભાજ્ય સંખ્યાની સરેરાશોધ મિત્રો આવા પ્રશ્નો ક્લાસ ક્લાસથી સુપર ક્લાસની પરીક્ષાઓમાં ઘણી વખત જોવા મળશે આઈ થિંક સો આપણને ખબર જ છે કે સાત વડે વિભાજ્ય સંખ્યા મતલબ કે એવી સંખ્યા કે જેને સાતથી નિશેષ ભાગી શકાય અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો સાતના ઘડિયામાં આવતી સંખ્યા તો પહેલી વહેલી સંખ્યા એ આવે સાત ત્યાર પછીની સંખ્યા આવે ચૌદ ત્યાર પછી આવે એકવીસ અને જો હું વાત કરું લાસ્ટ નંબરની છેલ્લી સંખ્યાની તો સો પહેલાની એવી સંખ્યા કે જેને સાતથી ભાગી શકાય એ છે અઠ્ઠાણું નાઇન્ટી એઈટ ચૌદ સત્તા અઠ્ઠાણું થાય એટલે છેલ્લી સંખ્યા અઠ્ઠાણું આવશે હવે તો કે ભાઈ એની અંદર એક ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ગેપ તો આમાં સરખો જ છે ગેપ તો આમાં પણ સાતનો જ છે મતલબ જે વાત યુમ માટે લાગુ પડેલી જે વાત અયુગ્મ માટે લાગુ પડેલી જે વાત પ્રાકૃતિક સંખ્યા માટે લાગુ પડેલી એ જ વાત અહીંયા પણ લાગુ પડશે જ તો પ્રથમ અને અંતિમ પદનો સરવાળો ઇટ્સ વન ઝીરો ફાઈવ અને એના અડધા એકસો પાંચના અડધા મારું માનવું છે ત્યાં સુધી આપણે સાહજિક રીતે કરી શકવા જોઈએ જેમ કે સોના અડધા પચાસ થાય પાંચના અડધા બે પોઈન્ટ પાંચ થાય પચાસ અને બે પોઈન્ટ પાંચને ભેગા કરો એટલે બાવન પોઈન્ટ પાંચ મારો જવાબ આવે તો જે આપણો જવાબ છે ફિફ્ટી ટુ પોઈન્ટ ફાઈવ આ આપણી સરેરાશ થઈ ગઈ કોઈ પણ પ્રકારની ખોટી મહેનત કર્યા વગર કોઈપણ પ્રકારનું સૂત્ર લીધા વગર કે કોઈપણ પ્રકારની શોર્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યા વગર આપણે આસાનીથી આ પ્રશ્નનો જવાબ લઈ આવી શક્યા જે આપણે જોયું વાત કરીએ મિત્રો નવા ક્વેશ્ચનની તો અહીંયા કંઈક નવો પ્રશ્ન ધ્યાનથી જુઓ કંઈક દુવિધાવાળો સવાલ છે સવાલ કંઈક એવો છે કે ચારસોથી નાની છ વડે વિભાજ્ય સંખ્યાની સરેરાશ શોધો તો આઈ થિંક આપણને એટલી તો ખબર પડી ગઈ કે છ વડે વિભાજ્ય એટલે કે છના ઘડિયામાં આવતી સંખ્યા એટલે મેં શરૂઆત તો કરી દીધી કે પહેલાં છ આવે પછી બાર આવે પછી અઢાર આવે પણ હવે દુવિધા છે લાસ્ટ નંબરને લઈને કે છેલ્લી સંખ્યા કઈ રીતે લેશું કે જેને છ વડે નિશેષ ભાગી શકાતી હોય એવી છેલ્લી સંખ્યા કઈ રીતે લેશું કારણ કે મારે તો ચારસો સુધીની સંખ્યા લેવાની છે આગળના પ્રશ્નમાં માત્ર સો સુધી હતું એટલે ચૌદ સત્તા અઠ્ઠાણું થઈ શકતા હતા પણ આમાં થોડી દુવિધા છે તો મિત્રો એનો રસ્તો કરીએ મેથ્સની અંદર આવા ઘણા બધા નાના મોટા કન્સેપ્ટ છે જો એને થોડું સારી રીતે સમજી લો તો આરામથી આપણને ખબર પડે કે આમાં શું કરવાનું છે તો સમજો મારે ચારસોની પહેલાંની એવી સંખ્યા જોઈએ છે કે જેને છ વડે ભાગી શકાય જે હું નથી જાણતો તો હું એક જ રસ્તો કરું કે ચારસોને ખુદને છ વડે પહેલાં ભાગી નાખો હવે આનો ભાગાકાર કરીએ અહીંયા છત્રીસ આવશે ફરી એકવાર છથી ભાગ ચાલશે એટલે અહીંયા છત્રીસ આવ્યા તો વધ્યા કેટલા ચાર મિત્રો આ ચારને આપણે શું કહીએ છીએ શેષ એટલે કે વધારાનું વધારાનું હોય ને મિત્રો એને હંમેશા કાઢી નાખવાનું હોય રદ કરવાનું હોય બાદ કરવાનું હોય તો આ ચારને આમાંથી બાદ કરો એટલે ત્રણસોને છન્નું મળશે ધેટસ ઇટ આ મારી છેલ્લી સંખ્યા છે કે જેને હું છ વડે ભાગી શકતો હોઈશ તો તમને એક આસાન રસ્તો બતાવ્યો કોઈ જાદુ નથી મિત્રો એ ગણિતનો સામાન્ય સિદ્ધાંત અહીંયા અપ્લાય કર્યો છે કે હું ચારસો છ વડે ભાગાકાર કરું છું પણ ભાગાકાર નથી થઈ શકતો ભાગાકાર કરવાથી ચાર વધે છે તો વધે છે તો એને બાદ કરી નાખો તો છેલ્લી સંખ્યા આવશે ત્રણસો છન્નું તો હવે મને મારી બધી જ સંખ્યાઓ મળી ચૂકી છે તો જેમાં દરેક પદ વચ્ચેનો ગેપ સરખો હોય તો હું પહેલાં અને છેલ્લા પદનો સરવાળો કરીશ ફરીથી એક વખત પહેલું પદ છે છ છેલ્લું પદ છે ત્રણસો છન્નું સરવાળો આસાનીથી થઈ શકે જે જે આવે અને છેદમાં એના અડધા કરો એટલે આપણો જવાબ છે તો જોયું મિત્રો કેટલી સરળતાથી આપણે આ સવાલનો જવાબ લઈ આવી શકીએ છીએ કદાચ મને છેલ્લી સંખ્યા મેળવવામાં દુવિધા હતી તો એ દુવિધાનું પણ આપણે સમાધાન કરી લીધું તો હવે જોઈએ નવો પ્રશ્ન નવા પ્રશ્નની વાત કરીએ તો ફરી પાછી કંઈક નવી રજૂઆત તમારી સામે આવે કે સાત ક્રમિક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ એકાવન છે તેમાંની પ્રથમ ત્રણ સંખ્યાની સરેરાશ કેટલી સૌથી પહેલાં તો તમારું ધ્યાન એ વાતમાં દોરીશ કે જો તમે અહીંયા વિચારી રહ્યા હોય કે સર ક્રમિક અયુગમાં સંખ્યા કહી છે તો એક ત્રણ પાંચ સાત ત્યાંથી શરૂઆત કરીશું તો એનો જવાબ છે ના કારણ કે અહીંયા પ્રથમ સાત ક્રમિક અયુગમાં સંખ્યા નથી કહ્યું જો મને પ્રથમ કહ્યું હોય ને મિત્રો તો હું એક ત્રણ પાંચથી શરૂઆત કરી શકું તો શું મતલબ થાય એનો ક્રમિક અયુગમાં પ્રાકૃતિક સંખ્યાનો તો એનો મતલબ સ્પષ્ટ કહું કે કોઈ વ્યક્તિ ઈચ્છે તો કોઈ વ્યક્તિ પિસ્તાળીસથી શરૂઆત કરે તો પિસ્તાળીસ સુડતાલીસ ઓગણપચાસ એકાવન આ બધી ક્રમિક અયુગમાં સંખ્યા થઈ પણ કોઈ વ્યક્તિ માની લો કે ત્રેવીસથી શરૂઆત કરે તો ત્રેવીસ પચીસ સત્યાવીસ ઓગણત્રીસ આ બધી ક્રમિક અયુગમાં સંખ્યા થઈ તો કોઈ વ્યક્તિ ધારે તો એકસોને ત્રણથી શરૂઆત કરે તો આ બધી ક્રમિક અયુગમાં સંખ્યા થઈ તો સૌથી મોટી દુવિધા અહીંયા એ જ છે કે મને શરૂઆત ક્યાંથી કરવાની એ ખબર નથી મને માત્ર એટલું કહી દેવામાં આવ્યું છે કે તમારે ટોટલ મળીને સાત અયુગમાં સંખ્યા લેવાની અને એ પણ કેવી ક્રમિક સ્ટાર્ટઅપ ક્યાંથી થશે વી ડોન્ટ નો નથી ખબર આપણને આપણે એના વિશે નથી જાણતા પણ આપણે એક વાત અચૂક જાણીએ છીએ કે ભાઈ જેટલી શરૂઆત તમ ગમે ત્યાંથી કરો પણ એક વાત તો નિશ્ચિત છે કે ગેપ તો સરખો જ હોવાનો અને ગેપ અગર સરખો હોય તો આપણે પહેલાં જ વાત કરી ચૂક્યા કે સરેરાશને વચ્ચે આવવું પડે આવવું પડે અને આવવું જ પડે તો મિત્રો આની ખરેખર શરૂઆત ક્યાંથી હતી એ મને નથી ખબર પણ હવે મને એટલી અચૂક ખબર છે કે આની સરેરાશ એકાવન છે અને મને એ પણ ખબર છે કે આમાં ગેપ તો સરખો જ હોવાનો છે તો અફકોર્સ સરેરાશ ક્યાં હશે મધ્યમાં વચ્ચે એટલે કે મારી સાત સંખ્યાઓની એક સંખ્યા તો આ એકાવન પોતે જ હશે કારણ કે મધ્યમાં હોવાની ઠીક છે તો હવે મારે સાત સંખ્યા જોઈતી હતી એમાંની એક સંખ્યા મને મળી ગઈ તો કેટલી ઘટે છે છ સંખ્યા તો લગભગ હવે મારે કોઈને કહેવાની જરૂર નથી કે અગર આ મધ્યમાં હોય તો બંને તરફ ત્રણ ત્રણ સંખ્યાઓ હવે સમાવિષ્ટ થશે એટલે કે એકાવન પછીની એકી સંખ્યાની વાત કરું તો ત્રેપન હોય ત્યાર પછી પંચાવન હોય ત્યાર પછી સત્તાવન હોય જ્યાં આપણે થોભી જઈશું મારે બંને તરફ ત્રણ ત્રણ સંખ્યા જ લેવાની છે અને હવે આગળની તરફ તો અહીંયા ઓગણપચાસ આવશે સુડતાલીસ આવશે અને પિસ્તાલીસ આવશે તો મિત્રો આ છે મારી ક્રમિક સાત અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા જેનો ઉલ્લેખ એને ક્વેશ્ચનમાં કરેલો છે હા હજુ મારો જવાબ નથી આવ્યો મિત્રો સંખ્યા મને મળી ગઈ એટલે સ્પષ્ટ ભાષામાં કહું હવે પેપર સેટરને જે પૂછવું હોય પૂછે મને તમને કશો ફરક ન પડે પેપર સેટર એવું પૂછી શકે સૌથી મોટી સંખ્યા કઈ તો સત્તાવન પેપર સેટરે એવું પણ પૂછી શકે કે સૌથી નાની સંખ્યા તો પિસ્તાલીસ અને આવું પણ પૂછી શકે કે પ્રથમ ત્રણ સંખ્યાની સરેરાશ કેટલી તો પ્રથમ ત્રણ સંખ્યા જે તમારી નજર સમક્ષ દેખાઈ રહી છે હવે લગભગ મારે કહેવું ના પડવું જોઈએ મિત્રો કે આ ત્રણ સંખ્યાની સરેરાશ માટે તમે બહુ બધી મહેનત નહીં કરો કે ત્રણેયનો સરવાળો કરીને ત્રણ વડે ભાગાકાર એવું કરીશું અફકોર્સ નોટ શું આમાં પહેલાંનો ને છેલ્લાનો સરળો કરીને અડધા કરાય કરી તો શકાય પણ કરવાની જરૂર નથી ભાઈ હવે તો આપણે જાણીએ છીએ કે સંખ્યા જ્યારે સામે હોય ગેપ જ્યારે સરખો હોય તો સરેરાશ હંમેશા વચ્ચે હોય તો વચ્ચે કોણ છે ફોર્ટી સેવન જે મારો જવાબ છે એટલે કે અહીંયા આ ક્વેશ્ચનનો જવાબ આવશે સુડતાલીસ તો મિત્રો સ્પષ્ટ દેખાય છે કે નહોતી મારી પાસે કોઈ સંખ્યા કે નહોતી કોઈ વસ્તુનો ઉલ્લેખ કર્યો પણ છતાંય હું આસાનીથી મારા પ્રશ્નોનો જવાબ લઈ આવી શક્યો કારણ કે મને ક્વેશ્ચનમાં એક જબરદસ્ત હિન્ટ આપેલી હતી કે સાત ક્રમિક અયુગ્મ સંખ્યા છે મતલબ ગેપ સરખો છે અને એની સરેરાશ એકાવન છે એટલે મને ખબર છે કે ગેપ સરખો હોય ત્યારે સરેરાશને ક્યાં આવવું પડે વચ્ચે આવવું પડે નવા પ્રશ્નમાં પણ તમે એવું જ કંઈક જોઈ શકો છો કે નવ ક્રમિક પણ કેવી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા શું લાગે છે મિત્રો યુગમાં પ્રાકૃતિક સંખ્યામાં ગેપ તો સરખો જ હોય ને અને ગેપ સરખો હોય તો સરેરાશ તો વચ્ચે જ આવવાની કે નહીં તો સરેરાશ જોઈ શકો છો કેટલી છે બ્યાસી તો નવ સંખ્યામાંની એક સંખ્યા તો એટી ટુ એટલે કે બ્યાસી પોતે છે તો હું ઓફકોર્સ બ્યાસી હું મીડમાં લખીશ મારે જોઈએ છે નવ સંખ્યા તો હજુ આઠ સંખ્યા ઘટે છે તો બંને તરફ ચાર ચાર સંખ્યાઓ આવવાની તો અહીંયા મારે બેકી સંખ્યા લખવાની છે એ ભૂલાય નહીં તો અહીંયા એટી ટુ પછી એટી ફોર એટી સિક્સ એટી એટ અને નાઇન્ટી આ મારી ચાર સંખ્યા આ તરફની અને આ તરફવાળી ચાર સંખ્યા તો એસી છે અઠ્યોતેર છે છોતેર છે અને ચુમ્મોતેર છે અમારી થઈ ગઈ નવે નવ સંખ્યા જેનો ઉલ્લેખ એને ક્વેશ્ચનમાં કરેલો છે કે નવક્રમિક યુગમાં પ્રાકૃતિક સંખ્યા કઈ તો આ બધી જ તમારી સામે જે લખી છે હા હજુ આગળ કંઈક કહ્યું છે કે પ્રથમ અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર શોધો મિત્રો સંખ્યા આપણી સામે આવી ગઈ એટલે આપણે રાજા હવે કાંઈ બી કરી શકીએ કંઈ પણ રીતે ગુણાકાર કરી શકીએ તો પ્રથમ સંખ્યા તમને દેખાય છે સેવન્ટી ફોર છે અંતિમ સંખ્યા તમને દેખાય છે નેવું છે તો લગભગ એટલો તો અનુમાન આવી જાય કે આનો મારે ગુણાકાર કરવાનો થશે તો લાસ્ટમાં ઝીરો આવશે એ વાત નિશ્ચિત છે તો અહીંયા મને ક્યાંય ઝીરો દેખાઈ નથી રહ્યા પણ ઝીરો અહીંયા દેખાય છે ઝીરો અહીંયાય દેખાય છે અને એનાથી પણ વિશેષ એક પણ નહીં દેખાઈ રહ્યું છે અને તમે સારી રીતે જાણો છો કે આજકાલની પરીક્ષાઓમાં એક પણ નહીંની ફેશન ચાલે છે મતલબ કે ઘણા ખરા પ્રશ્નોમાં હવે આવું બનતું હોય છે કે ઓપ્શન જવાબમાં એક પણ નહીં આવતું હોય અને મિત્રો સાચું કહું ગણિતમાં એક પણ નહીં જવાબ આવે ને એ બહુ નહીં સારું કારણ કે એક તો ગણિતની અંદર માન માનમાન ગણતરી કરીને આપણે જવાબ લાવ્યા હોય અને એ જવાબ જ્યારે ત્રણમાંથી એકાઈમાં ન દેખાય ઓફ ધીસ જવાબ દેખાતો હોય ત્યારે પહેલાં તો એવી ફિલિંગ આવે કે આપણો જવાબ ખોટો જશે પણ હવે આજકાલ આવી બધી ઘટનાઓ ઘણી વખત આપણી સામે આવતી હોય છે તો અહીંયા કોઈ પણ પ્રકારનું સાહસ કર્યા વગર કોઈપણ પ્રકારનો રિસ્ક લીધા વગર આપણે કાયદેસર ગુણાકાર કરી લેશું રાઈટ તો સેવન્ટી ફોર ઇન્ટુ અફકોર્સ નાઇન જ કરવાના છે કારણ કે ઝીરો તો એમના એમ રહેવાના અહીંયા આવશે છત્રીસ અહીંયા ત્રણ નવ સાત ત્રેસઠ ને ત્રણ છાસઠ એટલે કે મારો જવાબ આવશે છાસઠસો ને સાહીઠ જે મારો ફાઇનલ આન્સર છે તો આઈ થિંક ઇઝી વન મારી પાસે સંખ્યા આવી ગઈ એટલે હું આરામથી આરામથી આના જવાબો મેળવી શકું છું જે આપણી સામે છે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ મિત્રો તો ફરી એક વખત કંઈક નવું જાણવા મળ્યું આઠ ક્રમિક યુગમાં પ્રાકૃતિક સંખ્યા એક વાત નક્કી છે ઓગણ ચાલીસ તો હું ઓગણ ચાલીસ થી શરૂઆત અચૂક કરીશ કારણ કે સરેરાશ વચ્ચે આવવું પડે એ નિશ્ચિત છે પણ હું મારી જાતને એ પણ પૂછીશ કે મારે જોઈએ છે યુગમાં સંખ્યા બેકી સંખ્યા શું આ બેકી સંખ્યા છે નહીં પણ એ વાત નક્કી છે કે ને આવું તો વચ્ચે જ પડશે તો જરા યાદ કરીએ થર્ટી નાઇન ઓગણચાલીસ કઈ કઈ બે બેકી સંખ્યાની વચ્ચે આવે એ આવે આડત્રીસ અને ચાલીસની વચ્ચે તો મિત્રો ઓગણચાલીસની આપણે ખૂબ સરસ રીતે હેલ્પ લીધી એની મદદ લીધી હવે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને એને રજા આપી દઈએ કારણ કે આપણી આઠ સંખ્યામાંની એક ઓગણચાલીસ તો નથી જ કારણ કે મારે બેકી સંખ્યા લેવાની છે તો ઓગણચાલીસને આપણે રજા આપી દઈએ તો મારી આઠમાંની બે સંખ્યા તો તમારી નજર સમક્ષ દેખાઈ રહી છે તો હજુ મારે છ સંખ્યાઓ હજુ લખવાની છે તો આના પછી આવશે બેતાલીસ ચુમ્માળીસ છેતાલીસ અને આનાથી આગળ વાત કરું તો છત્રીસ આવશે ચોત્રીસ આવશે અને બત્રીસ આવશે અને હવે મારે એમાંની છેલ્લી ચાર સંખ્યાની સરેરાશ શોધવાની છે તો છેલ્લી ચાર સંખ્યા તમારી નજર સમક્ષ છે કે આ છેલ્લી ચાર સંખ્યા છે ગેપ સરખો છે તો સરેરાશને વચ્ચે આવવું પડશે અને આપણે સારી રીતે જાણીએ છીએ નથી બેતાલીસ વચ્ચે નથી ચુમ્માળીસ વચ્ચે પણ વચ્ચે એટલે આ બંનેના સેન્ટરમાં આવશે જે મારો જવાબ થશે ફોર્ટી થ્રી જે આપણો જવાબ છે તો આઈ થિંક આમાં પણ સેમ પ્રોસેસ થઈ જાય નવું આમાં શું જાણવા મળ્યું નવું એ જાણવા મળ્યું કે સંખ્યા આઠ હતી મતલબ કે પર્ટિક્યુલર વચ્ચેની સંખ્યા કોઈ ક્યારેય મળી ન શકે એટલે મેં થર્ટી નાઇનની હેલ્પ લીધી ખરી થઈ વચ્ચે હોય પણ થર્ટી નાઇને પછી મેં રિમૂવ કરી દીધા કારણ કે મારે બેકી સંખ્યા જોઈએ છે અને ઓગણચાલીસ એકી સંખ્યા છે જે આપણી સંખ્યામાં અફકોર્સ નહીં જ હોય જોઈએ નેક્સ્ટ ઓલ એની અંદર કંઈક આવું કહ્યું છે કે ભાઈ છ ક્રમિક અયુગમ પ્રાકૃતિક સંખ્યા આની સરેરાશ અઠ્યાસી છે તો તેમાંની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત જણાવો તો મિત્રો સૌથી પહેલાં તો ક્રમિક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે ફરી એક વખત કહી દઉં ગેપ સરખો ફરી એકવાર કહી દઉં સરેરાશ વચ્ચે હોય અઠ્યાસીથી શરૂઆત કરીએ પણ શું અઠ્યાસી મારી આ ક્રમિક અયુગ્મ સંખ્યામાં હશે ખરી નહીં કારણ કે મારે એકી સંખ્યા જોઈએ છે અને આ એકી સંખ્યા નથી તો અઠ્યાસી કોની કોની વચ્ચે આવે સત્યાશી અને નેવ્યાસી અને આને હું હવે રજા આપી દઈશ તો મારે છ સંખ્યા જોઈતી હતી બે મને મળી ગઈ છે તો હવે આગળ જોઈએ તો એકાણું આવશે ત્રાણું આવશે અહીંયા પંચ્યાસી આવશે ત્યાંસી આવશે અને હવે મારે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત જણાવવાનો છે સૌથી મોટી સંખ્યા નાઇન્ટી થ્રી છે સૌથી નાની સંખ્યા એટી થ્રી છે અને અગર આ બેના તફાવતની વાત કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે તફાવત કેટલાનો આવશે દસનો આવશે નાઇન્ટી થ્રી અને એટી થ્રીનો ડિફરન્સ છે એ દસનો આવશે જે આપણો જવાબ છે તો મિત્રો જોઈ શકો છો છ સંખ્યા મને કહી હતી એ પણ અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા સરેરાશ અઠ્યાસી હતી અઠ્યાસી હોય સેન્ટરમાં પણ છ સંખ્યા મને એકી પોતે નહીં હોય પણ હશે વચ્ચે એ સત્યાસી અને નેવ્યાશીની વચ્ચે હશે ને ત્યાર પછીની મેં ક્રમિક અયુગ્મ સંખ્યા આ તરફ લખી છે આ તરફ લખી છે અને પ્રથમ અને અંતિમનો ડિફરન્સ એટલે કે તફાવત ચેક કર્યો તો મને જવાબ આસાનીથી મળી ગયો છે દસ જવાબ આવે તો આઈ થિંક સો તમને મિત્રો આજના સેશનની અંદર ખૂબ સારી એવી ઇન્ફોર્મેશન મળી હશે ખૂબ સારી એવી વિગત તમને મળી હશે કે આજે કન્સેપ્ટ ભણ્યા મિત્રો આજે આપણે ટૉપિકની શરૂઆત માત્ર કરી છે સરેરાશમાં હજુ આગળ પણ ઘણું બધું ચર્ચા કરવાની છે તો આગળ આપણે નવા સેશનની અંદર આનાથી પણ વિશેષ કંઈક સારી એવી બાબતની સારા એવા કન્સેપ્ટની શરૂઆત કરીશું તો મળ્યા મિત્રો નેક્સ્ટ સેશનમાં જય હિન્દ જય ભારત